સેકન્ડ ચેપ્ટર ના સંખ્યા સાથે બરાબર એનો અભ્યાસ કરીશું. તો એમાં આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં સ્વાધિકરણ પર છના પહેલા દાખલાનો આપણે અભ્યાસ કરી ગયા. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધિકરણ પર છના બીજા દાખલાની અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધિકરણ પર છનો બીજો દાખલો. તો સ્વાધિકરણ પર છનો બીજો દાખલો આપણને આપેલો છે. એમાં ત્રણ ઓપ્શન આપેલા છે એ બી અને સી. તો એમાં એ આપણને આપેલો છે કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ શું હોય. શું કીધું છે? બે ક્રમિક સંખ્યાઓનો શું શોધવાનો છે? આપણે ગુસાઅ શોધવાનો છે. તો આપણે ધારીએ છીએ કે ધારો કે બે ક્રમિક સંખ્યાઓ આપણે કઈ ધારીએ છીએ? તો બે ક્રમિક સંખ્યાઓ 15 અને 16 છે એવું આપણે ધારીએ છીએ. તો હવે 15 ના વિભાજ્ય અવયવ લઈએ. સામાન્ય અવિભાજ્ય અવયવ બરાબર
बने में समान अवयव कयो छे तो बे तो बे शू थशे 8 અને 10 નો સામાન્ય અવિભાજ્ય અવયવ તો સામાન્ય અવિભાજ્ય અવયવ બરાબર 2 આવ્યા તો 8 અને 10 નો ગુસાઅ કેટલો થશે 2 એટલે કે 8 અને 10 નો ગુરુતમ સામાન્ય અવયવ એટલે કે ગુસાઅ બરાબર 2 તો આ આના ઉપરથી કહી શકીએ કે આ બે ક્રમિક બેકી સંખ્યાઓનો બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસાઅ બે વડે છે ત્યાં આના ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યા હોય તો બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસાઅ પણ હંમેશા કેટલો વડે છે બે વડે છે અહીં આપણે બે ક્રમિક બેકી સંખ્યાઓ 8 અને 10 લઈ લીધી ત્યારબાદ 8 અને 10 ના અવિભાજ્ય અવયવ લઈએ તો બંનેમાં સામાન્ય અવિભાજ્ય અવયવ તો બંનેમાં કોઈ સામાન્ય અવયવ છે જ નહીં તો એનો ગુસાઅ શું શૂન્ય
આપેલા છે હવે 4 ને 15 નો ગુસાઅ 1 પણ શૂન્ય છે કે નહીં તે આપણે કહેવાનું છે અને જો શૂન્ય નથી તો સાચો જવાબ કયો આવે છે તે આપણે કહેવાનું છે તો જોઈએ કે જવાબ કેવો છે ખોટો છે એટલે કે ના જવાબ સાચો નથી આપેલી સંખ્યાઓનો આપેલી સંખ્યાઓના સામાન્ય અવિભાજ્ય અવયવ કે સામાન્ય અવિભાજ્ય અવયવે ગુસાઅ છે કે આપેલી સંખ્યાઓનો સામાન્ય અવિભાજ્ય અવયવ એ શું છે સંખ્યાઓનો સામાન્ય અવિભાજ્ય અવયવ એ ગુસાઅ છે હવે સામાન્ય અવિભાજ્ય અવયવ નો ભાઈ સામાન્ય અવિભાજ્ય અવયવ ન હોય તો ગુસાઅ 1 છે શૂન્ય નથી કે જો કોઈ સામાન્ય અવિભાજ્ય અવયવ ન હોય તો એનો ગુસાઅ કેટલો મળે છે એક મળે છે પણ શૂન્ય મળતો નથી એટલે કે શૂન્ય નથી વળી શૂન્ય એ કોઈ પણ સંખ્યાનો અવિભાજ્ય અવયવ નથી અવિભાજ્ય અવયવ કે શૂન્ય છે એ શૂન્ય કોઈ પણ સંખ્યાનો અવિભાજ્ય અવયવ નથી તો એના ઉપરથી આપણે કહી શકીએ કે તેથી શૂન્ય એ કોઈ પણ સંખ્યાનો ગુસાઅ ન હોય બરોબર કે અહીંયા આપણે આપેલું છે કે 4 અને 15 નો ગુસાઅ શૂન્ય છે તો ના જવાબ સાચો નથી કે આપેલી સંખ્યાનો સામાન્ય અવિભાજ્ય અવયવ શું થશે ગુસાઅ છે કે કોઈ પણ સંખ્યા છે તો એ આપેલી સંખ્યાનો સામાન્ય અવિભાજ્ય અવયવ એટલે શું થાય એનો ગુસાઅ તો જો સામાન્ય અવિભાજ્ય અવયવ ન હોય તો એનો ગુસાઅ કેટલો મળે છે તો એ સામાન્ય અવિભાજ્ય અવયવ આપણને મળતો નથી કે આ 2 ગુણ્યા 2 છે અને 3 ગુણ્યા 5 છે તો પણ એવા સામાન્ય અવિભાજ્ય અવયવ આપણને મળતો નથી એટલે કે સામાન્ય અવિભાજ્ય અવયવ ન હોય તો શું મળે છે ગુસાઅ 1 છે અને શૂન્ય હોતો નથી એટલે કે શૂન્ય નથી વળી શૂન્ય એ કોઈ પણ સંખ્યાનો અવિભાજ્ય અવયવ નથી કે શૂન્ય છે એ કોઈ પણ સંખ્યાનો અવિભાજ્ય અવયવ નથી તેથી આપણે કહી શકીએ કે શૂન્ય એ કોઈ પણ સંખ્યાનો ગુસાઅ ન હોઈ શકે અથવા તો ન હોય બરોબર ત્યારબાદ અહીં આપણે સ્વાધ્યાય 3.6 પૂર્ણ કરીએ છીએ ત્યારબાદ આગળ જોઈએ તો સ્વાધ્યાય 3.7 તો સ્વાધ્યાય 3.7 માં પહેલો દાખલો આપણને આપેલો છે કે રેણું 75 મિગ્રા અને 69 મિગ્રા વજન વાળી બે ખાતર ની ગુણી ખરીદે છે શું કરે છે 75 કિગ્રા વાળી અને 69 કિગ્રા વાળી બે ખાતર ની ગુણી ખરીદે છે અને ખાતર ના વજન નું મહત્તમ મૂલ્ય મહત્તમ એટલે મોટું તો શું થશે ગુરુતમ સામાન્ય અવયવ ગુરુ એટલે કે મહત્તમ તો આપણે મહત્તમ મૂલ્ય શોધવાનું છે એટલે કે આપણે શું શોધવાનું થશે જ્યારે મહત્તમ આવે ત્યારે આપણે હંમેશા શોધવાનું થશે ગુરુતમ સામાન્ય અવયવ એટલે કે ગુસાઅ શોધવાનો થશે એટલે કે મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે એટલા માટે આપણે શું કરવાનું છે કે વધુમાં વધુ વજન સમાવી શકે એટલા માટે આપણે શું કરવાનું છે મહત્તમ મૂલ્ય શોધવાનું છે તો અહીં આપણે શું કરીએ છીએ કે વધુમાં વધુ વજન સમાય તે માટે 75 કિગ્રા અને 69 કિગ્રા નો ગુસાઅ શોધો કે આપણે શું કરીશું વધુમાં વધુ વજન કેટલું સમાય તે માટે આપણે શું કરીશું કારણ કે વધુમાં વધુ વજન સમાય તે માટે આપણે 75 કિગ્રા અને 69 કિગ્રા નો શું શોધીશું આપણે ગુસાઅ તો જોઈએ પહેલા આપણે 75 તો 75 નો પહેલા તો 2 વડે ભાગાય છે અને 3 વડે આવશે એટલે કે આવશે 25 થી લઈને 75 હવે 25 છે તો
125 નો 5 વડે ભાગ છે 5 1 5 અને પછી બચું 25 અને આ આવશે 5 1 5 તો 75 ના વિભાજ્ય અવયવ ક્યાં થશે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એવી જ રીતે આપણે લેવો 69 તો 69 ના આપણે અવિભાજ્ય અવયવ લઈએ તો 2 વડે ભાગ છે ને 3 વડે ભાગ છે એટલે આવશે 3 ગુણ્યા 6 એટલે 3 તો 23 તેની 69 થશે આપણે 23 ના પાછા બીજા કોઈ અવયવ પડશે એ નહીં આવશે 23 એક આ 23 તો આ દેખે 23 એક આ 23 તો 75 ના અવિભાજ્ય અવયવ ક્યાં ગયા 75 ના અવિભાજ્ય અવયવ 75 ના અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં છે તો આવશે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એવી રીતે 69 ના અવિભાજ્ય અવયવ 69 ના અવિભાજ્ય અવયવ કયા કયા છે તો અવિભાજ્ય અવયવ કયા થશે 3 ગુણ્યા 23 તો હવે 75 અને 69 નો સામાન્ય અવિભાજ્ય અવયવ લઈએ 75 અને 69 ના સામાન્ય અવિભાજ્ય અવયવ તો સામાન્ય અવિભાજ્ય અવયવ કયો છે તો 75 અને 69 ના સામાન્ય અવિભાજ્ય અવયવમાં 3 આમય છે અને 3 આમય છે એટલે કે બંનેમાં સમાન હોય એવા અવયવને શું કહેવાય સામાન્ય અવિભાજ્ય અવયવ તો 75 અને 69 ના સામાન્ય અવિભાજ્ય અવયવ બરાબર શું આવશે 3 કારણ સામાન્ય અવિભાજ્ય અવયવ 3 મળ્યો તો એ શું થશે સામાન્ય અવિભાજ્ય અવયવને કહેવાય ગુસા તો 75 અને 69 નો ગુસા મહત્તમ મૂલ્ય 3 કિગ્રા છે કે આ માગે મુજબ વજનનું મહત્તમ મૂલ્ય કેટલું થશે અહીંયા આપણે મહત્તમ મૂલ્ય શોધવાનું છે કેનું વજન તો આ માગે મુજબ વજનનું મહત્તમ મૂલ્ય 3 કિગ્રા છે તો અહીંયા આપણે પહેલો દાખલો પૂર્ણ થઈ ગયો હવે જોઈએ બીજો દાખલો કે ત્રણ છોકરાઓ એક જ જગ્યાએથી એક જ સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે કેટલા છોકરા છે 3 તો ત્રણ છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે અને એના પગલાના માપ મુખ્યત્વે 63 સેમી 70 સેમી અને 77 સેમી છે તેમાંની દરેક કેટલું લઘુત્તમ અંતર લઘુત્તમ આપણને આપેલું છે લઘુત્તમ એટલે શું થશે લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા શોધવાનો થશે આપણે અહીં શું શોધવાનું છે લઘુત્તમ અંતર એટલે કે નાનામાં નાનું અંતર શોધવાનું છે તો લઘુત્તમ અંતર એટલે શું થશે લઘુત્તમ સામાન્ય એટલે કે આપણે આનો શોધવાનો થશે લસા જ્યારે મહત્તમ મૂલ્ય શોધવાનું કે ત્યારે આવશે ગુસા જ્યારે લઘુત્તમ મૂલ્ય શોધવાનું કે ત્યારે આવશે લસા તો અંતર નક્કી કરો કે જે અંતર કોઈપણ પગલામાં નિશ્ચિત થઈ જાય તે રીતે આપણે શું કરવાનું છે લઘુત્તમ અંતર શોધવાનો છે તો જોઈએ આપણે ત્રણેય બાળકોને ચાલવાનું અંતર ચાલવાનું અંતર શોધવા માટે ત્રેસાઈ સેમી 70 સેમી અને 77 સેમી નો લસા શોધીશું કે ત્રણેય બાળકોને ચાલવાનું જે અંતર છે ત્રણેય બાળકોને ચાલવાનું અંતર શોધવા માટે 63 સેમી 70 સેમી અને 77 સેમી નો આપણે શું કરીશું લસા શોધીશું એટલે કે આપણે 63 સેમી 70 સેમી અને 77 સેમી નો આપણે લસા શોધીશું તો પહેલા તો 63 સેમી પછી 70 સેમી અને 77 સેમી તો એના આપણે લસા શોધીએ છે તો પહેલા તો 2 વડે ભાગ કરીએ તો 2 3
अवता